ખાવામાં સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી, પચવામાં એકદમ હળવો, વ્રત ઉપવાસ માટેનો આ હલવો એકદમ બેસ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું શિવરાત્રી પર ખાસ વ્રત ઉપવાસ હોય તો તમે આ હલવો જરૂરથી બનાવજો. તમારે ના તો ધાણી ફોડવાની ઝંઝટ, ના ઈ રાજગરાનો લોટ લેવાની ઝંઝટ, માત્ર રાજગરાથી એકદમ ટેસ્ટી દાણેદાર હલવો તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી બનશે. તો ખાંડના ઉપયોગ વગર ગોળમાં જ આ હલવો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં આપણે 1/2 કપ રાજગરાના દાણા, તો માર્કેટમાં તમને આસાનીથી રાજગરો મળી જશે. હવે આપણે એક પેનમાં રાજગરો એડ કરીશું અને એને હલકો શેકવાનો છે. તો ખાસ ધ્યાન રાખશું, રાજગરાની ધાણી ના ફૂટે એટલો જ આપણે એને શેકવાનો છે. તો લો ફ્લેમ ઉપર મેં એને માત્ર 1.5 મિનિટ શેક્યો છે. તો તમે જુઓ એનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે એને વધારે શેકશું તો એમાંથી ધાણી ફૂટવા લાગશે. તો આપણે આજે આખા રાજગરામાંથી જ હલવો બનાવવાના છીએ. તો આપણે બસ એને શેકી લીધો, હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો આ રાજગરાને આપણે બાફવાનો છે એટલે પાણી થોડું વધારે એડ કરવાનું. 1/2 કપ રાજગરા સામે આપણે 3 ગણું પાણી એટલે કે 1.5 કપ પાણી એડ કરીશું અને એકવાર મિક્સ કરી લેશું. તો આ રાજગરાના દાણા છે ઉપર તરશે, થોડી જ વારમાં નીચે બેસી જશે. હવે આપણે એમાં ફ્લેવર માટે થોડો એલચી પાવડર એડ કરીશું અને ઢાંકીને આપણે 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર કૂક થવા દેશું. 5 જ મિનિટમાં રાજગરો સરસ એવો બફાઈ જશે. તમે જુઓ આ રીતે એકદમ સરસ બફાઈ ગયો છે અને આ રીતનું થોડું પાણી પણ છે. જો આ સમયે રાજગરાને ચેક કરી લેવાનો, જરા પણ કાચો હોય તો થોડી વાર માટે વધારે રહેવા દેવાનું. તમે એમને કુકરમાં સીટી કરીને પણ બાફી શકો છો, પણ એકદમ સરળ રીતે ઝીણા દાણા હોવાથી તરત જ બફાઈ જાય છે, કોઈ ટેન્શન નથી. હવે આ રાજગરાની આ પેનને આપણે ઢાંકી દેશું એટલે જે પણ દાણા કાચા હશે તો પણ બફાઈ જશે અને પાણી એબ્ઝોર્બ કરી લેશે. હવે અહીંયા આપણે બીજી પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી લેશું. તો આ શીરો માત્ર 1 ચમચી તેલમાં કે ઘીમાં તૈયાર થઈ જાય છે. તો ઘીમાં જરૂરથી બનાવજો, વ્રત ઉપવાસમાં ઘીમાં જ બનાવવામાં આવે છે. હવે આપણે એમાં મનગમતા ડ્રાયફ્રૂટને સારી રીતે રોસ્ટ કરી લેશું. તો મેં અહીંયા બદામ અને કિસમિસ લીધી છે, આ રીતે લાંબી સ્લાઇસમાં બદામને કટ કરી લીધી અને કિસમિસને આપણે દરેક દાણા સરસ એવા ફૂલી જાય ત્યાં સુધી રોસ્ટ કરવાની છે. તો તમે વ્રત ઉપવાસમાં જે પણ ડ્રાયફ્રૂટ ખાતા હોય એ બધા એડ કરી શકાય છે. થોડી જ વારમાં અહીંયા તમે જુઓ કિસમિસ સરસ એવી ફૂલી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને 1/2 કપ પાણી એડ કરીશું અને સાથે પાણી ગરમ થાય ત્યારે આપણે એમાં ગોળ એડ કરીશું. તો ખાંડ વગર હેલ્ધી રીતે આપણે આ રાજગરાનો શીરો બનાવવાના છીએ. તો સ્વાદ પ્રમાણે ગોળ તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનો. મેં 4 ટેબલ સ્પૂન જેટલો ગોળ આ રીતે એડ કર્યો છે. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, તમે વ્હાઇટ ગોળથી પણ બનાવી શકો છો. જો વ્હાઇટ ગોળથી બનાવશો તો તમારો શીરો કે હલવો થોડો લાઇટ કલરનો થશે. હવે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો, પાણી સરસ રીતે આ રીતે ઉકળી જવું જોઈએ. પછી આપણે એમાં આ રીતે બાફીને તૈયાર કરેલો રાજગરો એડ કરીશું. તમે જુઓ અહીંયા થોડી વાર આપણે ઢાંકીને રહેવા દીધો હતો એટલે બધું પાણી રાજગરાએ એબ્ઝોર્બ કરી અને સરસ એવું દાણા ફૂલી ગયા છે. તો આ રીતે બધા રાજગરાના બાફેલા મિશ્રણને એડ કરી દેશું પાણી સાથે અને ગોળના લીધે રાજગરાના હલવાનો કલર થોડો બ્રાઉન થશે, પણ કોઈ ટેન્શન નહીં, ખાવામાં સુપર ટેસ્ટી બનશે. એકદમ સારી રીતે મિક્સ કરીશું. અત્યારે તમને આમાં પાણીનો ભાગ દેખાશે, પણ આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું એટલે ગોળ સરસ એવો પાકી જશે, રાજગરા સાથે મિક્સ થઈ જશે, રાજગરામાં સ્વીટનેસ આવી જશે અને સાથે હલવો થોડો થીક થઈ જશે. તો બસ એકદમ સિમ્પલ છે. તમે શિવરાત્રી પર ભગવાન શિવજીને ભોગમાં પણ ધરી શકો છો અને પ્રસાદમાં પણ આપી શકો છો અને જો ઉપવાસ હોય તો ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો આ રાજગરાના હલવાની રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમે આ રીતે બનાવો છો કે નહીં તે પણ કહેજો. એકદમ સરળ રીતે અને ખાવાની ખૂબ મજા આવે તેવો આ હલવો બને છે. તો આ રીતે તમે ટ્રાય કરજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો, તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહેશે. તો અહીંયા તમે જુઓ 1 થી 2 મિનિટ આ રીતે મેં મિક્સ કર્યું તો થોડી જ વારમાં આ હલવો પેનથી આ રીતે અલગ થવા લાગ્યો. તો માત્ર 1 ચમચી જ ઘી મેં એડ કર્યું છે. જો તમને જરૂર લાગે તો અહીંયા વધારે ઘી પણ એડ કરી શકાય, પણ ઓછા ઘીમાં એકદમ સરળ રીતે બની જાય છે. તો વધારે ઘી ખાવું શું કામે, કારણ કે તમે એને વેટ લોસમાં ખાશો તો પણ હેલ્ધી છે. જો વેટ લોસ કરતા હોય તો રાજગરો ખૂબ જ ફાયદાકારક છે, પચવામાં ખૂબ જ હળવો હોય છે અને ખાવામાં પણ સુપર ટેસ્ટી લાગે છે. ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે તો આપણો ખોરાક બધો પચી જાય છે. તો હવે આપણો
આ હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જુઓ એકદમ પરફેક્ટ થિકનેસ આવી ગઈ છે. ઠંડો થશે તો વધારે થીક થશે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ હલવાને એક મિનિટ માટે આ રીતે પેનમાં જ ચલાવીશું. પછી આપણે એને સર્વ કરીશું. તો તમને ગરમા ગરમ ખાવાનો પસંદ હોય તો એ પ્રમાણે સર્વ કરી શકાય, ઠંડો પસંદ હોય તો એ પ્રમાણે સર્વ કરજો. ખાતી વખતે તમારા મોઢામાં દરેક દાણા રાજકરાના આવશે તો ખાવાની ખૂબ મજા આવશે. મેલ્ટ ઇન માઉથ, પચવામાં ખૂબ જ હળવો અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવો આ રાજકરાનો હલવો જો તમે ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી આજની આ રાજકરાના હલવાની રેસીપી પસંદ આવી હોય તો મારી આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો જેથી તમને મારી નવી નવી રેસીપી દરરોજ મળતી રહે. તમે જુઓ દરેક દાણા સાથે આપણો હલવો એકદમ ટેસ્ટી, મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.